હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આજનું આપણે લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી પોતપોતાની હાજરી પૂરી દેશે. હાજરી પૂરવા માટેનો 1 મિનિટનો સમય આપું છું. ચલો, હું અપેક્ષા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોએ હાજરી પૂરી દીધી હશે. તો આપણે આજના આ લેક્ચરને આગળ વધારીએ. તો ગયા લેક્ચરની અંદર પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પેરેગ્રાફના ઇનડાયરેક્ટના પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી હતી. આજે પણ આપણે શું કરતું એ જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો આપણે ઝડપથી આપણા પેરેગ્રાફ તરફ જઈએ. તો હવે પેરેગ્રાફને જ્યારે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ તો એ પહેલા સૌ પ્રથમ આપણે શું કરીશું, આખા પેરેગ્રાફને શાંતિથી વાંચી અને એમના ભાવાર્થને સમજી લેશું. તો શું કહેવા માંગે છે ભાવાર્થ? જુઓ, પૂજા કહે છે હાય અભિષેક, હાઉ આર યુ? પૂજા કહે છે હાય અભિષેક, હાઉ આર યુ? તને કેમ છે? અભિષેક કહે છે નોટ સો વેલ, મને બરાબર નથી. પૂજા કે વાય, શા માટે? મે આઈ નો ધ રીઝન? શું હું તેમનું કારણ જાણી શકું કે ભાઈ તને મજા નથી? તો કેમ મજા નથી? તને ન મજા હોવાનું કારણ, યોગ્ય ન હોવાનું કારણ હું જાણી શકું કે? અભિષેકે, ઇઝ ઇટ નેસેસરી ફોર મી ટુ ટેલ યુ એવરીથિંગ? ઇઝ ઇટ નેસેસરી? નેસેસરી એટલે જરૂરી. શું તે જરૂરી છે? ફોર મી એટલે મારા માટે, ટુ ટેલ યુ એટલે તને કહેવું, એવરીથિંગ એટલે બધું જ, તને એ બધું જ કેવું એ મારા માટે જરૂરી છે? પ્લીઝ લીવ મી અલોન, તો મહેરબાની કરી મને એકલો છોડી દે. હવે આપણે શું કર્યું, આખા વાક્યના આપણે ભાવાર્થને પેરેગ્રાફને સમજ્યા કે શું વાતચીત થાય છે બે વચ્ચે, પહેલું કામ આપણે કર્યું. હવે જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીશું એટલે બીજું કામ આપણે શું કરીશું, તો કે ના બે વચ્ચે કન્વર્ઝન થાય છે એટલે કઈ બે વ્યક્તિ વચ્ચે વાતચીત થાય છે, વાર્તાલાપ થાય છે એ આપણે શોધશું. તો એ આપણે ભાવાર્થ જોયો એટલે તરત ખ્યાલ આવી જ ગયો હશે કે કેના બે વચ્ચે વાતચીત થાય છે, તો કે પૂજા અને અભિષેક. હવે આપણે શું કરીશું, તો કે પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવવાની શરૂઆત કરીશું. અત્યાર સુધીનું શું હતું, તો કે આપણે પેલી માહિતી મેળવવાની વાત હતી, સમજવાની વાત હતી, પેરેગ્રાફને સ્ટાર્ટ કરવાની વાત ન હતી. હવે આપણે પેરેગ્રાફ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો જ્યારે પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરવા જઈ રહ્યા છીએ તો પહેલું કામ આપણે શું કરશું, તો કે વાક્યનો પ્રકાર ગોતશું. શું કરશું કે જે પહેલું વાક્ય આપેલું છે એ વાક્યનો પ્રકાર કેવો છે, કારણ કે આપણે ખ્યાલ છે કે વાક્યના પ્રકાર મુજબ આપણે શું કરશું, વાક્યના પ્રકાર મુજબ આપણે નિયમો લગાડશું. તો જો ભાઈ પેલો વાક્યનો પ્રકાર કેવો છે, હાય અભિષેક, તો આ તો માત્ર સંબોધન છે. હાઉ આર યુ, તને કેમ છે? તો વાક્યનો પ્રકાર કેવો થયો, પ્રશ્નાર્થ. હાય અભિષેક એને કઈ આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી, એને આપણે સાઈડ કરી નાખી, એને કઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો આપણે વાક્યનો પ્રકાર મળી ગયો. કેવો છે વાક્યનો પ્રકાર? પ્રશ્ન. તો વાક્યનો પ્રકાર પ્રશ્ન છે એટલે એને પ્રશ્નાર્થ પ્રમાણે આપણે કન્વર્ટ કરીશું. તો ચાલો પ્રશ્નાર્થના નિયમ મુજબ આપણે એને ચાલીએ બનાવીએ. તો હવે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ એટલે વાક્યની શરૂઆતમાં શું આવશે, બોલનાર. શું આવશે? બોલનાર. તો બોલનાર કોણ છે? પૂજા. તો પેલા શું મૂક્યું? પૂજા. હવે રિપોર્ટિંગ વર્બ. હવે શું મૂકવાનું થશે? રિપોર્ટિંગ વર્બ.
तो प्रश्नार्थ वाक्य छे, तो प्रश्नार्थ वाक्य में रिपोर्टिंग वर्ब शू आवशे, आस्क्ड आवशे, तो आस्क्ड। हवे सांभळनार, तो कौन छे सांभळनार? अभिषेक, तो अभिषेक। मळी गयो। हवे एमना पछीनुं काम शुं आवशे? तो के वाक्यने योग्य संयोजक वडे छोड़ू। तो भाई प्रश्नार्थ छे, तो प्रश्नार्थमां संयोजक शुं आवे? जो वाक्य मां डब्ल्यूएच क्वेश्चन आपेल होय तो जे ते डब्ल्यूएच क्वेश्चन, અને ડબલ્યુએચ ક્વેશ્ચન ન આપેલ હોય તો ઇફ। તો જુઓ, જો ડબલ્યુએચ ક્વેશ્ચન આપેલ છે, હા આપણને હાઉ આપેલું છે, તો એના ઇફ પોતે જ આવશે, હાઉ નો હાઉ। હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્યનું શું કરશું? વિધાન વાક્ય, કારણ કે જ્યારે પ્રશ્નાર્થને ઇન્ડાયરેક્ટમાં ફેરવીએ તો વિધાનમાં ફેરવવું પડે, તો પ્રશ્નાર્થનું વિધાન થઈ જશે। તો વિધાન થશે એટલે પેલા કરતાને ફેરવવાનું, કરતા તેના પ્રમાણ ફરશે, સાંભળનાર મુજબ બરાબર। તો અહીંયા યુ, યુ કેટલામો પ્રકાર રૂપ છે? પેલું, તો સાંભળનારનું પેલું રૂપ શું થશે? હી, કારણ કે યુ બીજો પુરુષ, બીજો પુરુષ સાંભળનાર મુજબ, આ જેટલામું રૂપ હોય એટલા મુજાનું મૂકવાનું, તો યુ પેલું રૂપ છે એટલે સાંભળનારનું પેલું રૂપ હી। હવે વોજ, વોજ એટલે સાદા વર્તમાન, તો સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ, અથવા તો એમિસારનું વોજ વેર આપણે ડાયરેક્ટ મૂકી શકીએ। તો ત્યાર પછી આપણે જોઈએ, હવે અભિષેક કહે છે નોટ સો વેલ, કે મને બરાબર નથી, તો એનો કહેવાનો અર્થ એવો છે બરાબર નથી એટલે અડધો જવાબ થયો। અહીંયા કેવો જવાબ થયો? અડધો થયો ને, એટલે એનો કહેવાનો અર્થ શું થાય છે? મને બરાબર નથી, તો અડધા જવાબને આપણે શું કરવું પડશે? પૂરો કરવો પડશે। તો આપણે એને પૂરો કરીએ, તો અભિષેક, હવે જવાબ આપે છે, તો જવાબ આપે છે એટલે શું મૂકશું? રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાય, શું મૂકશું આપણે? રિપ્લાય। હવે સાંભળનાર તો કોણ છે? પૂજા, તો પૂજા એટલે હર। હવે સંયોજક તરીકે વાક્ય વિધાન છે, કારણ કે જવાબ આપે એટલે વાક્ય વિધાન જ હોય, તો વાક્ય વિધાન છે એટલે સંયોજક તરીકે ઠેઠ। હવે આ વાક્ય કેવું છે? અડધું, અડધા વાક્યને પૂરું કરશું, તો ઉપર મુજબ થઈ જશે હી વોઝ નોટ સો વેલ, બની ગયું હી વોઝ નોટ સો વેલ, કે તેમને બરાબર નથી। સમજાઈ ગયું કહેવાનો અર્થ? આપણે શું કર્યું? પૂરું। તો હવે નીચે જોઈએ, પાછી પૂજા કીએ શા માટે? તો પૂજાએ પ્રશ્ન પૂછ્યો, જો પૂજાએ શું કર્યું? પ્રશ્ન પૂછ્યો, પણ પ્રશ્ન કેવો પૂછ્યો? ટૂંકો, કારણ કે તો પાછું આપણે અહીંયા પૂરું કરવાનું, કારણ કે દાખલા તરીકે માનો હું તમને એવું કહું કે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક કર્યું, તો તમે એમ કહો કે ના, તો તમારો જવાબ શું થયો? ના, મેં હોમવર્ક કર્યું નથી, તો સેમ વસ્તુ અહીં થઈ, મને મજા નથી, ના મને મજા નથી। તો હવે હું તમને એમ પૂછું, ભાઈ શા માટે? તો મારો તમને પ્રશ્ન પૂછવાનો અર્થ શું થાય? તમે એમ કીધું ના, તો મેં તમને એમ કીધું શા માટે, તો કહેવાનો મારો અર્થ શું થતો હોય? તમે શું સમજો કે ભાઈ તમે હોમવર્ક શા માટે કર્યું નથી, તો એવો આખો અર્થ થાય ને પૂછવાનો, તો અહીંયા પણ સેમ તો એ જ વસ્તુ થશે બરાબર। તો પૂજા એમ કે શા માટે, તો પૂજાનો કહેવાનો અર્થ, પ્રશ્ન પૂછવાનો અર્થ એવો થયો કે તને મજા શા માટે નથી। સમજાઈ ગયું? તો હવે એ તેને પૂરો કરીએ, તો કોણ બોલે છે? પૂજા, તો પૂજાનું પૂજા। હવે પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થ છે એટલે આસ્ક્ડ। હવે બોલ સાંભળનાર, તો સાંભળનાર કોણ છે? અભિષેક, તો અભિષેક એટલે હિમ, મેં સર્વનામ મૂક્યું। હવે પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે જો ડબલ્યુએચ હોય તો ઈ, નહીતર ઇફ, તો છે ડબલ્યુએચ વાય નો વાય, વાય છે એટલે વાય। હવે અડધો જવાબ હતો એટલે એને આપણે શું કરવાનું? પૂરું, કે તને શા માટે મજા નથી, તો ઉપરનું મૂકી દો હી વોઝ નોટ વેલ અથવા તો સો વેલ, તને શા માટે મજા નથી, બની ગયું એટલું। હવે એમાં ને એમાં બીજું વાક્ય આવ્યું, તો પેલા બીજું વાક્ય આવે એટલે આપણા નિયમ મુજબ શું કરવાનું? વાક્યને એનસી છોડવાનું, શું કરવાનું?
वाक्य ने एन थी जोड़वा। હવે એનથી વાક્ય જોડી દીધા પછી તો કે જ્યારે એકને એક વ્યક્તિ બે વાક્ય બોલે તો પેલું વાક્ય બની જાય, પછી આપણે એને શું કરશું એનથી જોડશું। હવે એનથી જોડી દીધું, એનથી જોડ્યા પછી શું કરશું તો કે પાછળના વાક્યનો પ્રકાર જેવો હોય એ નિયમ મુજબ આપણે એ બનાવીશું। તો પાછળના વાક્યનો પ્રકાર કેવો છે? પ્રશ્નાર્થ, પહેલું પ્રશ્નાર્થ હતું, બીજું પ્રશ્નાર્થ હતું, બે પ્રશ્ન એના પૂછે તો આપણે એમ કહી શકીએ એન્ડ અગેન, એટલે ફરી પાછું એન્ડ અગેન આસ્ક્ડ, અને ફરી પાછું પૂછ્યું સંયોજક તરીકે ઇફ, કારણ કે આમાં ડબલ્યુએચ ક્વેશ્ચન આપેલ નથી। હવે પ્રશ્ન શું હોય છે? આઈ કેના પ્રમાણે? બોલનાર પ્રમાણે। તો બોલનાર પ્રમાણે એટલે સી, મેનું માઇક, એમ આઈ જી એચ ટી, નોનું નો, ધનું ધ, રીઝનનું રીઝન। અભિષેક, ઇઝ ઇટ નેસેસરી ફોર મી ટુ ટેલ યુ એવરીથિંગ? તો પાછો અહીંયા વાંચવાનો પ્રકાર પૂરો થઈ ગયો, તો પેલા અહીંયા હું દઈ લઈ લ્યો, બરાબર? અભિષેકે શું કીધું કે શું એ બધું જ કહેવાનું મારા માટે જરૂરી છે? તો પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ ના નિયમ પ્રમાણે અભિષેક પ્રશ્નાર્થ એટલે આસ્ક્ડ અથવા એંગ્રીલી આસ્ક્ડ લ્યો તો ચાલે, કારણ કે ગુસ્સામાં આવીને કીધું હતું, આસ્ક્ડ અથવા આસ્ક્ડ ઇન એંગ્રીલી એવું કહે તો ચાલે। કોને કહે છે? પૂજા, એટલે હ, સંયોજક તરીકે ડબલ્યુએચ ક્વેશ્ચન નથી એટલે ઈટ। પ્રશ્નાર્થનું વિધાન તો ઈટ નું ઈટ, હવે અહીંયા ઇઝ નું વોઝ, નેસેસરી નું ને સે સરી, ફોર મી બોલનાર મુજબ ફરે, મી બીજું રૂપ, એટલે બોલનાર નું બીજું રૂપ અભિષેક છે, એટલે સોરી શું થશે, અભિષેક નું બીજું રૂપ હિમ, ટુ ટેલ યુ, ટુ નું ટુ, ટેલ નું ટેલ। હવે યુ કેના પ્રમાણ ફરશે? સાંભળનાર મુજબ, યુ કેટલામું રૂપ? બીજું, તો સાંભળનારનું બીજું રૂપ એટલે હર, એવરીથિંગ નું એવરીથિંગ, રેડી? હવે એમાં એમાં પાછો બોલે છે તો એમાં એમાં બોલે એટલે શું કરવાનું? આપણે એનથી વાક્ય જોડી દીધું, હવે પાછળનો જેવો વાક્યનો પ્રકાર છે એવા નિયમ મુજબ બનાવવાનું। તો પાછળનો વાક્યનો પ્રકાર કેવો છે વિદ્યાર્થી મિત્રો? આજ્ઞા। તો હવે આને આપણે આજ્ઞાના નિયમ મુજબ બનાવશું, તો પ્લીઝ લીવ મી અલોન, મહેરબાની કરી મને એકલો છોડી દે। તો વિનંતી દર્શક છું તો શું કહી શકાય? એન્ડ રિક્વેસ્ટેડ, આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે શું આવે? ટુ અથવા નોટ ટુ, જો વાક્ય હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ, જો આ વાક્ય હકાર છે તો હકાર છે એટલે શું મૂકશું? ટુ। પ્લીઝ કેવા વિનંતી દર્શક શબ્દ નીકળી જાય, કાળમાં ફેરફાર થાય નહીં, લીવ નું લીવ, મી કેના પ્રમાણ ફરે? બોલનાર મુજબ, મી કેટલામું રૂપ? બીજું, તો બોલનાર અભિષેક નું બીજું રૂપ એટલે હિમ, અલોન નું અલોન। તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ આને લખી નાખશે,
ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને આપણે સમય બગડે નહીં અને હજુ એક પેરેગ્રાફની પ્રેક્ટિસ થઈ જાય. તો ચાલો ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેશે પછી નિરાતે લખી નાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું બીજો પેરેગ્રાફ પ્રેક્ટિસ માટે લખું છું. તમે મારી સાથે લખવું હોય તો લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો બીજો પેરેગ્રાફ છે પ્રેક્ટિસ માટેનો. તો ચાલો આપણે બીજો પેરેગ્રાફ શરૂ કરતા પહેલા આપણે બીજા પેરેગ્રાફનું ગુજરાતી કરી અને એમને સમજી લઈએ. તો લાસ્ટ નાઇટ મોહિત હેડ અ ડ્રીમ. લાસ્ટ નાઇટ એટલે કે ગયા રાત્રે મોહિત હેડ અ ડ્રીમ. મોહિતને એક સ્વપ્ન હતું. ગોડ એપિયર્ડ, ભગવાન દેખાયા હતા એન સહિત, અને એવું કહ્યું હતું વોટ વુડ યુ લાઈક ટુ ડુ, તને શું થવું બનવું
ગમે. હવે શું કહે છે, મોહિત ને એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં ભગવાન દેખાયા અને એમને ભગવાને પૂછ્યું ભાઈ તને શું થવું ગમે, તો મોહિત રિપ્લાય, મોહિતે જવાબ આપ્યો ટુ બી ધ ચીફ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ, કે ભાઈ સ્ટેટના ચીફ મિનિસ્ટર થવું ગમે, હું થવું ઈચ્છું છું. વોટ વુડ યુ ડુ ઇફ યુ વેર ધ ચીફ મિનિસ્ટર, જો તું ચીફ મિનિસ્ટર બનીશ તો તું શું કરીશ? પાછું એવું એમણે કોને પૂછ્યું, ગોડાસ ભગવાને પૂછ્યું. હવે મોહિતે જવાબ આપ્યો, મોહિત રિપ્લાય જવાબ આપ્યો હતો, ઇફ આઈ વેર ધ ચીફ મિનિસ્ટર, જો હું ચીફ મિનિસ્ટર બન્યો હોત તો આઈ વુડ એબોલિશ પોવર્ટી ફ્રોમ માય સ્ટેટ, તો હું મારા રાજ્યમાંથી ગરીબી દૂર કરી શક્યો હોત. રેડી વિદ્યાર્થી મિત્રો, હવે આપણાને શું કર્યું, ગુજરાતીની અંદર ભાવાર્થ સમજી લીધો. હવે આપણે પેરેગ્રાફને ટ્રાન્સલેટ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો એ કરવા જાય એ પહેલા આપણે શું કરવાનું છે, એક બોલનાર અને સાંભળનાર ગોતવાનું, કેના બે વચ્ચે વાતચીત થાય છે. તો આપણે જોયું કેના બે વચ્ચે થાય છે, ગોડ એટલે કે ભગવાન અને મોહિત વચ્ચે. તો ચાલો પહેલા વાક્યથી સ્ટાર્ટ કરીએ, પહેલા વાક્યનો પ્રકાર જોઈએ. લાસ્ટ નાઇટ મોહિત હેડ અ ડ્રીમ, ગઈ રાત્રે મોહિતને એક સ્વપ્ન હતું. તો આ વાક્ય એવું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ ભૂલ્યું નથી, આ આપણે શું આપે છે, માત્ર માહિતી. જો આ વાક્ય કોણ ભગવાન બોલ્યું, ના મોહિત બોલ્યું, તો કે ના ભાઈ આપણે માહિતી આપી, ખાલી સ્વપ્ન હતું. તો એકે બોલતું નથી, તો એકે નથી બોલતું, ખાલી માહિતી હોય તો ખાલી માહિતી વાળા વાક્યને એમનો આપણે લખી નાખવાનું. શું કરવાનું, બરાબર, જે વાક્ય કોઈ વ્યક્તિ બોલતો હોય અહીંયાથી જ એનું જીન ડાયલોગ થાય. તો અહીંયા સુધી કોઈએ કાંઈ કર્યું નથી એટલે એમનું વાક્ય આવી જશે. તો લાસ્ટ નાઇટ મોહિત હેડ એ ડ્રીમ, રેડી. હવે ગોડ એપિયર, ભગવાન દેખાયા આપણો, એટલું એમને ગોડ અપિયર્ડ એન્ડ, ભગવાન દેખાયા અને કહ્યું, વાંચી બોલ્યા ને. તો હવે જો વાક્યનો પ્રકાર, વોટ વુડ યુ લાઈક ટુ ડુ, તને શું થવું ગમે, તો વાક્યનો પ્રકાર કેવો થયો, પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે, આ. તો હું ડાયરેક્ટ મૂકી દઉં અહીંયા, આ શું થઈ ગયું, ગોડ એપિયર, ભગવાન દેખાયા અને પૂછ્યું. હવે પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે જો ડબલ્યુએચ ક્વેશ્ચન આપેલ હોય તો તે, નહીતર ઇફ. તો અહીંયા આપણે આપેલું છે ડબલ્યુએચ ક્વેશ્ચન, વોટ, તો વોટ નો વોટ. હવે યુ, વિધાન કરવું એટલે યુ આગળ આવશે, યુ કેના પ્રમાણ ફરશે, સાંભળનાર. તો યુ પેલું રૂપ, તો સાંભળનારનું પેલું રૂપ, મોહિતનું પેલું રૂપ એટલે હી, વુડ નો વુડ, લાઈક નો લાઈક, ટુ ડુ, રેડી. હવે બીજું વાક્ય જો, મોહિત રિપ્લાય, મોહિતે જવાબ આપ્યો ટુ બી ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ, સ્ટેટનું પ્રાઇમ ચીફ મિનિસ્ટર બનવું. તો આ જવાબ અડધો છે, તો એનો પૂરો કરવાનો થાય, પૂરો શું થાય, હું સ્ટેટનો ચીફ મિનિસ્ટર બનવા ઈચ્છું છું કે બનવું મને ગમે. તો ચાલો જવાબ આપે એટલે મોહિત જવાબ આપે છે એટલે આપણે શું મૂકશું, રિપ્લાઈડ ભગવાન એટલે હિમ. જવાબ આપ્યો એટલે વાક્ય કેવું છે, વિધાન. તો વિધાન વાક્યમાં સંયોજક તરીકે છે. હવે અડધા જવાબને પૂરો કરો, હી વુડ લાઈક ટુ બી ધ ચીફ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ. થઈ ગયો પૂરો જવાબ, બરાબર. પૂરા જવાબ માટે મોસ્ટઓફલી આપણે ખ્યાલ જ છે કે આપણે ઉપરનું વાક્ય લઈ લઈએ એટલે મોટા ભાગે આપણે પૂરો જવાબ બની જાય. ત્યાર પછી વોટ વુડ યુ ડુ ઇફ યુ વેર ધ ચીફ મિનિસ્ટર,
જો તું ચીફ મિનિસ્ટર બનીશ તો તું શું કરીશ? કોણ પૂછે છે? ગોળ. પાછો વાક્યનો પ્રકાર પ્રશ્ન છે તો પાછો લખો ગોડ આસ્ક્ડ અથવા અગેન આસ્ક્ડ લખો. બીજી વાર પૂછ્યું હોય તો હિમ. સંયોજક તરીકે પ્રશ્નાર્થમાં શું આવે? ડબલ્યુ એચ હોય તો એ છે ડબલ્યુ એચ. હા, તો વોટ નું વોટ. હવે પ્રશ્નાર્થને શું કરશું? વિધાન. એટલે યુ આગળ આવશે તો યુ આગળ આવે એટલે શું થઈ જશે? હી. વુડ નું વુડ. વોટ વુડ ડુ ઇફ. હવે યુ શેના પ્રમાણે? સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર પ્રમાણે યુ એટલે હી. વેર એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ બીન. ધ ચીફ મિનિસ્ટર. મોહિતે જવાબ આપ્યો. મોહિત રિપ્લાય, ઇફ આઈ વેર ધ ચીફ મિનિસ્ટર, જો હું ચીફ મિનિસ્ટર બન્યો હોત તો આઈ વુડ એબોલિશ ધ પોવર્ટી ફ્રોમ ધ માય સ્ટેટ. તો મારા રાજ્યની તે ગરીબીને હું દૂર કરી શક્યો હોત. તો જવાબ આપે છે એટલે શું આવશે? મોહિત. જવાબ આપ્યો એટલે રિપ્લાઈડ. સાંભળનાર ભગવાન એટલે હિમ. સંયોજક તરીકે થેટ. વાક્ય કેવું છે? વિધાન. તો વિધાન વાક્ય છે એટલે સંયોજક તરીકે થેટ. હવે ઇફ નું ઇફ. આઈ બોલનાર મુજબ. બોલનાર મુજબ એટલે પેલું રૂપ. તો પેલું રૂપ એટલે હી. વેર નું હેડ બીન. સાદા ભૂતકાળ નું શું થયું? પૂર્ણ ભૂતકાળ. ધ ચીફ મિનિસ્ટર. ધ ચીફ મિનિસ્ટર. આઈ પાછું બોલનાર મુજબ એટલે હી. વુડ નું વુડ. એબોલિશ પોવર્ટી. ફ્રોમ નું ફ્રોમ. માહિતીના પ્રમાણે બોલનાર મુજબ. માય ત્રીજું રૂપ. તો બોલનારનું ત્રીજું રૂપ એટલે હિઝ સ્ટેટ. રેડી વિદ્યાર્થી મિત્રો, બની ગયું આ શું થયું? આપણું ઇનડાયરેક્ટ સ્પીચ નો પેરેગ્રાફ. તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોની ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ પેરેગ્રાફ કરવા માટે સમજાઈ ગયું હશે. તો ચાલો આપણો લેક્ચર પૂરો કરતા પહેલા ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો આ લખી નાખશે અને આમનો સ્ક્રીનશોટ પાડી લેશે જેથી કરી તમે શાંતિથી નિરાતે લખી શકો. દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ આમનો સ્ક્રીનશોટ પાડી લીધો હશે. તો આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.